લખવાનું છે, એટલે અહીંયા આપણને જાહેર સાહસો તો આપેલા છે ઓલરેડી, આપણે તેના મુખ્ય મથક અને તેના સ્થાપના વિશે જોવાનું, અને ત્યાર પછી આપણે કંપનીના નામ પણ જોઈશું અને કંપનીના જે સ્થાપકો છે તે સ્થાપકો વિશે પણ જોવાનું છે, બરાબર. તો અત્યારે તો આપણે જાહેર સાહસમાં મુખ્ય મથક અને જે સ્થાપના છે તેના વિશે જોઈશું. તો અહીંયા આપેલું છે કે જાહેર સાહસોના મુખ્ય મથક અને સ્થાપનાનું વર્ષ લખો, બરાબર. તો અહીંયા છે જાહેર સાહસો, આ છે મુખ્ય મથક અને સામે આપેલું છે સ્થાપના, બરાબર. તેમાં આપણે કેલો નંબર જોઈશું, કેલામાં છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઓકે, જેને આપણે સેલ કરીશું. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જેને આપણે સેલ કરીશું, તો તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક જે છે તે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે સેલનું મુખ્ય મથક? તો સેલનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને તેની સ્થાપના 1984ના વર્ષમાં કરવામાં આવી હતી, બરાબર. આપણે કોની વાત કરી? તો આપણે શેરની વાત કરી, ઓકે. તેનું મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને સ્થાપના કયા વર્ષમાં? તો 1984ના વર્ષમાં કરવામાં આવી હતી. અને તેના અધ્યક્ષ કોણ હતા? તો તેના અધ્યક્ષ જે હતા તે અનિલ કુમાર ચૌધરી હતા. તેના અધ્યક્ષ કોણ હતા? તો અનિલ કુમાર ચૌધરી હતા, બરાબર. ત્યાર પછી આપણે બીજો નંબર જોઈશું. બીજા નંબરમાં છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, જેને આપણે IOCL પર જોઈશું. આપણે તેને શું કહીશું? તો IOCL. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તેનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી, બરાબર. તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1959ના વર્ષમાં કરવામાં આવી હતી. અને આ જે IOCLના અધ્યક્ષ કોણ હતા? તો IOCLના અધ્યક્ષ જે હતા તે શ્રીકાંત માધવ વૈદય હતા. કોણ હતું? તો શ્રીકાંત માધવ વૈદય હતા. ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોઈશું. તો ત્રીજા નંબરમાં જોઈશું નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, બરાબર. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, જેને આપણે NTPC કહીશું. તેને આપણે શું કહીશું? તો NTPC કહીશું. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે NTPCનું? NTPCનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે, જેને આપણે નવી દિલ્હી પણ કહીશું. તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેની સ્થાપના 1975ના વર્ષમાં કરવામાં આવી હતી, બરાબર. તો આપણે NTPCનું જોઈશું કે તેના અધ્યક્ષ કોણ હતા. તો NTPCના જે અધ્યક્ષ હતા તે ગુરુદીપસિંહ હતા. કોણ હતું? તો ગુરુદીપસિંહ હતા. આપણે ચોથો નંબર જોઈશું. ચોથા નંબરમાં છે કોલ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. કોલ ઇન્ડિયા લિમિટેડ, જેને આપણે CIL કહીશું, બરાબર. તેને આપણે શું કહીશું? તો તેને આપણે CIL પણ કહીશું. તેનો મુખ્ય મથક ક્યાં આવેલું છે CIL નું? તો CIL નું મુખ્ય મથક કોલકાતા ખાતે આવેલું છે. તેની સ્થાપના કોણે કરી હતી? કયા વર્ષમાં કરી હતી? તો તેની સ્થાપના કયા વર્ષમાં? તો 1975ના વર્ષમાં કરવામાં આવી હતી. કોની સ્થાપના? તો CIL ની, બરાબર. અને તેના અધ્યક્ષ કોણ હતા? તો તેના અધ્યક્ષ પ્રમોદ અગ્રવાલ હતા. કોણ હતા? તો તેના અધ્યક્ષ પ્રમોદ અગ્રવાલ હતા. આપણે પાંચમો નંબર જોવાનો છે. પાંચમા નંબરમાં છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને આપણે ભેલ કહીશું, બરાબર. ભેલનું જે મુખ્ય મથક છે તે ભેલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ભેલનું જે મુખ્ય મથક છે તે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેની જે સ્થાપના હતી તે 1964ના વર્ષમાં કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે છઠ્ઠો નંબર જોવા, અને આપણે જે ભેલનું જે અધ્યક્ષ જે છે ભેલના અધ્યક્ષ નિર્દેશક કોણ હતા? તો ભેલના જે નિર્દેશક હતા તે નલિન સિંઘલ હતા. કોણ હતું? તો નલિન સિંઘલ. ત્યાર પછી આપણે છઠ્ઠો નંબર જોઈશું ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. તો જેને આપણે ગેલ કહીશું, તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને તેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેની જે સ્થાપના છે તે 1984ના વર્ષમાં કરવામાં આવી હતી. અને તેના નિર્દેશક કોણ હતા? તો તેના જે નિર્દેશક હતા તે આશુતોષ કર્ણાટક હતા. કોણ હતા? તો આશુતોષ કર્ણાટક હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો.
તો અહીંયા આપેલ કંપનીના નામને તેના સ્થાપક સાથે આપણે જોડવાના છે. તો હવે આપણે તેના સ્થાપક સાથે પણ આપણે જોઈ લઈશું. તો આપણે તે જોઈશું કે પહેલું છે કે માઇક્રોસોફ્ટ જે કંપનીના સ્થાપક કોણ હતા. તો માઇક્રોસોફ્ટ જે કંપની છે તેના સ્થાપક બિલ ગેટ્સ છે. કોણ છે? તો બિલ ગેટ્સ. ત્યાર પછી બીજો નંબર છે એપલ. તો એપલ કંપનીના સ્થાપક કોણ છે? તો એપલ કંપનીના જે સ્થાપક છે તે સ્ટીવ જોબ્સ છે. ત્યાર પછી ત્રીજો નંબર છે, ત્રીજા નંબરમાં છે નોકિયા. બરોબર. તો નોકિયા કંપનીના સ્થાપક કોણ છે? તો જે નોકિયા કંપની છે તેના સ્થાપક ફ્રેડરિક ઇડેસ્ટમ લિયો મેસલિન છે. કોણ છે? તો ફ્રેડરિક ઇડેસ્ટમ લિયો મેસલિન છે. ત્યાર પછી ચોથો નંબર જોઈશું. ચોથા નંબરમાં છે એલજી. બરોબર. તો એલજી કંપનીના સ્થાપક કોણ છે? તો એલજી જે કંપની છે તેના સ્થાપક હુ ઇન વોય છે. કોણ છે? તો હુ ઇન વોય છે. ત્યાર પછી આપણે પાંચમો નંબર જોઈશું. પાંચમા નંબરમાં છે માઇક્રોમેક્સ. તો માઇક્રોમેક્સ જે કંપની જે નામ છે માઇક્રોમેક્સ કંપનીનું એના સ્થાપક કોણ છે? તો માઇક્રોમેક્સ કંપનીના જે સ્થાપક જે છે તે આપણે જોઈશું તો સુમિત અરોરા છે. કોણ છે? સુમિત અરોરા, રાહુલ શર્મા, રાજેશ અગ્રવાલ અને વિકાસ જૈન છે. ત્યાર પછી છઠ્ઠો નંબર જોવાનો છે. છઠ્ઠા નંબરમાં છે સોની. તો સોની કંપની એનું નામ છે. બરોબર. તો તેના સ્થાપક કોણ છે? તો મુસુર ઇબુકા છે. કોણ છે? તો મુસુર ઇબુકા અને એક્યો મોરિટા છે. કોણ છે? તો મુસુર ઇબુકા છે અને એક્યો મોરિટા છે. ત્યાર પછી આપણે સાતમા નંબર જોવાનો છે. સાતમા નંબરમાં છે મોટોરોલા. તો મોટોરોલા કંપનીનું નામ છે તેના સ્થાપક કોણ છે? તો મોટોરોલા કંપનીના સ્થાપક જોસેફ ગાલ્વિન અને પોલ ગાલ્વિન છે. જોસેફ ગાલ્વિન અને પોલ ગાલ્વિન. આઠમો નંબર જોઈશું. આઠમા નંબરમાં છે સેમસંગ. સેમસંગ કંપનીનું નામ છે અને તેના સ્થાપક કોણ છે? તો સેમસંગ કંપનીના સ્થાપક લી બ્યુંગ ચુલ છે. કોણ છે? લી બ્યુંગ ચુલ છે. ત્યાર પછી આપણે નવમો નંબર જોઈશું. નવમા નંબર ઉપર છે વોડાફોન. બરોબર. તો વોડાફોન કંપનીના સ્થાપક કોણ છે? આ વોડાફોન એ કંપનીનું નામ છે અને વોડાફોન કંપનીના જે સ્થાપક છે તે વોડાફોન કંપનીના સ્થાપક કોણ છે? તો અર્નેસ્ટ હેરિસન અને ગેરી બેન્ડ છે. આપણને એવું પૂછે કે વોડાફોન કંપનીના સ્થાપક કોણ છે? તો અર્નેસ્ટ હેરિસન અને ગેરી બેન્ડ છે. ત્યાર પછી આપણે દસમો નંબર જોઈશું. દસમા નંબરમાં છે એરટેલ. બરોબર. તો એરટેલ કંપનીનું નામ છે. તો એરટેલ કંપનીના સ્થાપક કોણ છે? તો એરટેલ કંપનીના સ્થાપક જે છે તે એરટેલ કંપનીના સ્થાપક સુનિલ ભારતી મિત્તલ છે. કોણ છે? એરટેલ કંપનીના સ્થાપક આપણને પૂછે તો એરટેલ કંપનીના સ્થાપક સુનિલ ભારતી મિત્તલ છે. ત્યાર પછી આપણે અગિયારમો નંબર જોવાનો છે. અગિયારમા નંબર ઉપર છે આઈડિયા. બરોબર. આઈડિયા કંપનીનું નામ છે અને તેના સ્થાપક કોણ છે? તો આઈડિયા કંપનીના સ્થાપક આપણે જોઈશું તો આદિત્ય વિક્રમ કુમાર મંગલમ બિરલા છે. કોણ છે? તો આદિત્ય વિક્રમ કુમાર મંગલમ બિરલા છે. ત્યાર પછી લાસ્ટ આપણે જોઈશું. બારમું છે જીઓ. જીઓ પણ એક કંપનીનું નામ છે. બરોબર. તો જીઓ કંપનીના સ્થાપક કોણ છે? તો જીઓ કંપનીના જે સ્થાપક છે તે અનિલ અંબાણી છે. કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો અનિલ અંબાણી. બરોબર. તો અહીંયા આપણને લેશન 41 અહીંયા કંપનીઓ વિશે પૂર્ણ થાય છે. તો તમને જે પણ પીડીએફ મોકલવામાં આવે તે તમારે CW મુજબ NW ની નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.